નવનિર્મિત ગીર સોમનાથ જિલ્લામાં આરટીઓ કચેરીનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ. ગીર સોમનાથ જિલ્લા નબળા મથક વેરાવળ નજીક ઇણાજ ખાતે નિર્માણાધીન આરટીઓ કચેરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દ્વારા તેમના દ્વારા આ તકે જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 470.12 લાખના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક આરટીઓ કચેરીમાં અદ્યતન સુવિધાઓ, ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આદરણીય આરસી ફળદુ સાહેબ તેમજ ઈશ્વરભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રીશ્રીના ઉપસ્થિતિમાં રાજ્યની 5 આરટીઓ કચેરી અને વિવિધ બસ સ્ટેન્ડો અને સ્ટાફ ક્વાર્ટરોનું ઈ લોકાર્પણ આજે કરવામાં આવ્યું. સાથે સાથે ગીર સોમનાથની પણ આરટીઓ કચેરીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજે 4.5 થી 5 કરોડના ખર્ચે આ આરટીઓ કચેરીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે આજથી લોકોની સુવિધા માટે, હંમેશા જ્યારે આપણે જોતા હતા કે આરટીઓ કચેરી જૂના બિલ્ડિંગોમાં હતી, પણ મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે એક સુંદર આરટીઓ કચેરીનું આજે લોકાર્પણ થયું છે, ત્યારે લોકોનો વધારેમાં વધારે લાભ લે એમ વિનંતી. અભયસિંહભાઈ તડવી